नमस्कार विद्यार्थी मित्रों, जेके एजुकेशन परिवार में तमारू स्वागत छे। आजे आपणे धोरण 10 विषय गणित चेप्टर नंबर 3 द्विचल सुरेख समीकरण युग्म एना विषे चर्चा करवानी छे। चलो पहला तो आपणे इंट्रोडक्शन जोई लईए। मित्रों पहला तो त्रीजु चेप्टर जे गणितनो आखो कोर्स छे एमां वधारेमां वधारे जो मार्क पूछातो होय एटले के आ चेप्टरमांथी टोटल 8 मार्कनुं पूछाय छे। गुणभार छे आनो 8 मार्क, एमांथी 1-2 मार्कनो दाखलो पूछाशे, 1-4 मार्कनो दाखलो पूछाशे, पछी 2-1 मार्कना हेतुलक्षी पूछाशे। ટૂંકમાં 2 માર્કનો, 1-4 માર્કનો અને 2 હેતુલક્ષી પૂછાય છે। એમાં 4 માર્કનો દાખલો જે કૂટ પ્રશ્નવાળો હશે કે જેમાં સમીકરણ તમારે બનાવવાના, પછી એનું સોલ્વ કરવાના અને ઉકેલ મેળવવાના, સાવ સહેલા દાખલા જે વ્યવસ્થિત જોવાના છે। ચેપ્ટર બહુ મોટું છે એટલે વ્યવસ્થિત આગળ પહેલાં થિયરી જે વ્યવસ્થિત સમજવી પડશે તો આગળ દાખલા આવડશે। મિત્રો પહેલાં તો આપણે ચેપ્ટરનું નામ છે એના ઉપરથી થોડીક માહિતી મેળવી લઈએ। એમાં લખ્યું છે દ્વિચલ। દ્વિચલ એટલે ખબર પડી જાય આપણને કે બે ચલ વાળું હશે કે જેમાં એક્સ વાય પણ હોઈ શકે, એસ ટી હોઈ શકે, પી અને ક્યુ હોઈ શકે, સમજો કોઈ પણ બે ચલ વાળું સમીકરણ હશે। પછી સુરેખ એટલે શું આ આપણે શીખી ગયા છે બહુપદી વાળા ચેપ્ટરમાં। સુરેખ એટલે શું કે કોઈ પણ બહુપદીની ઘાત 1 હોય, કોઈ પણ બહુપદીની ઘાત કેવી હોય 1, તેવા સમીકરણને કેવું સમીકરણ કહેવાય? સુરેખ સમીકરણ। હવે એ સુરેખ સમીકરણ યુગ્મ, યુગ્મ એટલે કે જોડીમાં હશે। તમે નવમામાં શીખી ગયા છો કે દ્વિચલ સુરેખ સમીકરણ, ચોથું ચેપ્ટર આવતું। હવે અત્યારે યુગ્મ એટલે કે એ બે સમીકરણ જોડીમાં હશે। જો કઈ રીતના, દાખલા તરીકે 2x + 3y = 5, હાલો આવું કંઈક સમીકરણ છે। પછી બીજું કંઈક સમીકરણ હોય કે 4x + 3y = 10, જો આ એક સમીકરણ છે, ચલ કેટલા છે તો કે 2, ચલની ઘાત કેટલી છે તો કે 1-1, આમાંય 2 ચલ ઘાત કેટલી છે તો કે 1-1, એટલે 1 ઘાત હોય એને સુરેખ કહેવાય, 2 ચલ છે એટલે દ્વિચલ, સમીકરણ યુગ્મ એટલે જો 2 સમીકરણ છે, સમીકરણ 1 અને સમીકરણ 2, કોઈ પણ દાખલામાં 2 સમીકરણની જોડી જઈશે, જોડી હોય એટલે શું કહેવાય? સમીકરણ યુગ્મ। હવે આપણે જોશું આના વ્યાપક સ્વરૂપ જોઈ લઈએ। તો જુઓ મિત્રો, આપણે હમણાં કીધું કે સમીકરણ યુગ્મ એટલે કે જોડીમાં હશે એટલે એના બે વ્યાપક સ્વરૂપ છે। શું છે? તો કે a1x + b1y + c1 = 0, બરાબર એટલે શું? તો કે સમીકરણ જ્યારે આવે એટલે બે બાજુ બરાબર હોય, એટલે કે ડાબી બાજુ હોય ને એક જમણી બાજુ હોય। બીજા સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે a2x + b2y + c2 = 0। હવે જો આપણે એક ઉદાહરણ દ્વારા સમજી લઈ કે ભાઈ કોઈ સમીકરણ છે 2x + 3y = 5, બીજું સમીકરણ છે 4x + 6y = 10, હાલ આવું કંઈક સમીકરણ છે, એમાં હવે આને વ્યાપક સ્વરૂપ પ્રમાણે જો ગોઠવવું હોય તો અહીંયા c1 એટલે કે જે અચળ પદ છે એ આમાં બરાબરની ઓલી સાઈડ છે, આમાં બરાબરની આ સાઈડ છે, તો પહેલાં તો આ બાજુ બોલાવવા પડે, તો આ બાજુ આવે તો કેવા થઈ જાય? માઇનસ। અહીં કેવા થઈ જાય? માઇનસ। અહીંયા બરાબર 0, અહીંયા બરાબર 0। પછી હાલો a1 એટલે શું? તો કે 2, આને આપણે કહેવાય a1, આને શું કહેવાય? b1, આને શું કહેવાય? c1, 4ને શું કહેવાય? તો કે a2, આ 6ને શું કહેવાય? તો કે b2, અને આ 10ને શું કહેવાય? c2। આ ચલ જે x છે, આ ચલ y છે, ખબર પડે ને? જો આ y x y ની જગ્યાએ બીજું કંઈ હોય તો p q હોય તો આ જ વ્યાપક સ્વરૂપ લાગે। આ x અને y છે એની જગ્યાએ શું આવી જાય? p અને q, એટલે આ વ્યવસ્થિત તમારી બુકમાં લખી નાખજો। હવે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કઈ કઈ રીતે મેળવવાનો, તો પહેલા જે આલેખની રીત, મિત્રો આલેખની રીત પરીક્ષામાં પૂછાતી નથી। છેલ્લા જેટલી વખત 10માના બોર્ડની પરીક્ષા આવી છે ક્યારેય આલેખની રીતનો દાખલો આવતો નથી, ફક્ત આ 3 રીતનો જ દાખલો આવે છે, જેમાં આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત। હવે મિત્રો આલેખની રીત, આપણે જે આલેખ હોય એના ઉપર આપણે જે 2 સમીકરણ કીધું ને, સમીકરણ યુગ્મ છે એટલે કોઈ કેટલા સમીકરણ હશે? 2। એ 2 સમીકરણને આલેખની ઉપર દર્શાવવાની 3 શક્યતાઓ છે, જે 3-3 આપણે અહીંયા જોશું। હવે જો પહેલાં તો કોઈ સમીકરણ છે કે 2x + 3y + 4 = 0,
हालो बीजू समीकरण छे 3x प्लस 4y प्लस 5 बराबर 0। हालो बे समीकरण थी गया। अब पहली शक्यता शू कहे छे के तमे a1 ना छेद मां जोजो व्यवस्थित a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 આ તમારે સરખાવવાનું। હવે a1 a2 b1 b2 c1 c2 એ હમણાં આપણે જોયું કોને કહેવાય, તો જો પહેલું સમીકરણમાં જે પહેલું છે એને a1 b1 c1 a2 b2 અને c2 આ વ્યવસ્થિત યાદ રાખવું જ પડશે, જો નહીં યાદ રહે તો નહીં આવડે। સમજાણું, જે સમીકરણો એમાં જે પહેલા સમીકરણમાં બધાય 1 વાળા, બીજા સમીકરણમાં બધાય 2 વાળા, એટલે a b c જે એમાં a1 b1 c1 a2 b2 c2। હાલો હવે શું કીધું, a1 ના છેદમાં a2, હાલો a1 ના છેદમાં a2, a1 એટલે શું, તો કે 2, તો 2 ના છેદમાં a2 એટલે કે 3 બરાબર b1 એટલે શું, તો કે b1 એટલે ઉપરનું ને, એટલે 3 છેદમાં b2 એટલે 4। હાલો છેદ ઉડે જ નથી ઉડતા, તો અહીંયા 2 ના છેદમાં 3, અહીંયા 3 ના છેદમાં 4, આ 3 નો ઉડ્યો, બે બાજુ બરાબર છે। હવે બે બરાબર એટલે કે સમાન છે ને, એટલે અહીંયા શું આવશે, નોટ ઇક્વલ ટુ, તો અહીં શું આવે, નોટ ઇક્વલ ટુ। તો મિત્રો જ્યારે a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 બે સમાન ન હોય ત્યારે ફક્ત એક જ ઉકેલ મળે, ફક્ત એક જ ઉકેલ મળે। તમારે જે ઉકેલ આપણે 9માં ચોથા ચેપ્ટરમાં શીખાતા કે એક્સ અને વાયનો આપણે કંઈક ઉકેલ મેળવતા હતા, સમજો ને, આમાં એક્સની કિંમત તમે 1 મૂકો તો વાયની કંઈક કિંમત આવતી હતી, વળી વાયની કંઈક કિંમત મૂકો તો એક્સની કંઈક કિંમત આવતી હતી, સમજો, જ્યારે આ બે સમાન ન હોય ત્યારે કેટલા ઉકેલ મળે, એક જ ઉકેલ મળે, અને એને જ્યારે આલેખ ઉપર આમ તમે દર્શાવો ત્યારે એ બંને રેખા એકબીજાની છેદિકા હોય, બંને જે રેખા છે આની એક રેખા દોરાય અને એક રેખા આની દોરાય, જે આપણે 9માં ધોરણમાં શીખી ગયા છીએ, એ બે રેખા દોરશો એ બંને એકબીજાની શું હશે, એકબીજાની છેદિકા। એટલે આ વ્યવસ્થિત યાદ રાખવાનું છે, એક માર્કમાં એ પૂછાઈ શકે કે a1 ના છેદમાં a2 બરાબર નથી b1 ના છેદમાં b2, તો બંને રેખા કેવી હોય, તો કે એકબીજાની છેદિકા। હવે જો બીજી શક્યતા, બીજું કંઈક આપણે સમીકરણ લઉં છું કે 2x પ્લસ 3y પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0। આમાં પહેલું સમીકરણ, બીજું સમીકરણ છે 4x પ્લસ 6y પ્લસ 9 બરાબર 0। હાલ આવું સમીકરણ થઈ ગયું। હવે એમાં આપણે a1 b1 c1 a2 b2 c2 ખબર હોવી જોઈએ, ચાલો a1 એટલે 2, b1 એટલે 3, c1 એટલે 4, a2 એટલે 4, b2 એટલે 6 અને c2 એટલે 9, આ ખબર જ હોવી જોઈએ। હાલો હવે પાછું તમારે સરખાવવાનું, a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2, હાલો a1 એટલે 2 છેદમાં 4, અહીંયા 3 છેદમાં 6, હાલો છેદ ઉડાડો, 2 દુ 4 3 દુ 6 એટલે અહીંયા 1 ના છેદમાં 2, અહીંયા 1 ના છેદમાં 2। જો મિત્રો 2 નો જવાબ સરખો આવે, જ્યારે 2 નો જવાબ સરખો આવે તો તમારે c1 ના છેદમાં c2 આની ભેગું લઈ લેવાનું, હાલો લઈ લીધું, વચ્ચે લખી નાખવાનું બરાબર, હાલો c1 એટલે 4 છેદમાં 9 છેદ ઉડશે, અહીંયા 9 છે, અહીંયા 4 છેદ ઉડશે નહીં, એટલે અહીંયા બરાબર 4 ના છેદમાં 9 આ બરાબર નથી, અહીંયા બરાબર નથી, અહીંયા બરાબર નથી। એટલે જો a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 બે સરખા હોય અને c1 ના છેદમાં c2 એક અલગ હોય તો રેખા સમાંતર હશે, કેવી રેખા હશે, અહીં લખી નાખું છું, રેખા કેવી હશે, સમાંતર, સમાંતર રેખા। હવે મિત્રો સમાંતર રેખા હોય તો ક્યાંય છેદશે, ક્યાંય છેદવાની છે નહીં, કારણ કે આ ઉપરની રેખા ઉપર આવેલી જાય, નીચેની રેખા નીચે આવેલી જાય, બે રેખા છેદે ન હોય તો ઉકેલ મળે નહીં, એટલે ઉકેલ ન મળે, ટૂંકમાં એક પણ ઉકેલ હોય નહીં। તમારે મિત્રો જ્યારે ઉકેલ જોતો હોય તો રેખા છેદવી જોઈએ, અહીંયા છેદિકા હતી, કેટલી વાર છેદી, એક વાર, તો એક ઉકેલ મળ્યો, સમજ, અને બે રેખા ક્યારે એકથી વધુ વખત છેદી શકે નહીં, આ બે રેખા હોય એક જ વાર છેદી શકે, સમજાવ, એકથી વધુ વખત ટ્રાય કરજો છેદે છે કે નહીં। હાલો હવે ત્રીજું જોઈ,
वही एक समीकरण लखो जो के 2x प्लस 3y प्लस 4 इज इक्वल टू 0 बीजू एनी जोड़ी में जे 4x प्लस 6y प्लस 8 बराबर 0 हालो वही पाछो a1 ना छेद में a2 और b1 ना छेद में b2 उपाड़वानू हालो a1 એટલે 2 छेद में 4 b1 એટલે 3 छेद में 6 2 2 4 3 2 6 1 ના છેદ માં 2 1 ના છેદ માં 2 બે સરખાયવા એટલે શું કીધું મે ત્રીજું c1 ના છેદ માં c2 ઉપાડવાનું હાલો ઉપાડો c1 ના છેદ માં c2 c1 એટલે 4 છેદ માં 8 4 2 8 બરાબર 1 ના છેદ માં 2 ત્રણે ત્રણ સરખા આવે તો કેવી રેખા હોય તો યાદ રાખજો મિત્રો જ્યારે ત્રણે ત્રણ સરખા આવે ત્યારે રેખા સંપાતી હોય કેવી રેખા હોય સંપાતી એટલે કે એક રેખા જે એને ઉપર જ વળી બીજી રેખા હોય સમજાણું ખાલી નામ અલગ અલગ હોય એટલે કે જો એક રેખા જે એનું નામ L હોય તો આનું નામ M આપી દે સમજાણું હવે આના ઉપર જો બધી રેખા એક અહીંયા છેદે અહીંયા છેદે અહીંયા છેદે આવ કેટલા બધા પોઈન્ટ ટુકમાં બધાય ભેગા જ છે તો આના ઉકેલ અનંત ઉકેલ હોય કેટલા ઉકેલ હોય અહીં લખી નાખું છું અનંત ઉકેલ બીજું રેખા કેવી મળે સંપાતી તો એ પણ લખી નાખવાનું કે સંપાતી રેખા હવે જો યાદ કઈ રીતે રાખવાનું તો a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 તમે સરખાયવા જો જવાબ સરખો ન આવ્યો તો કેવી રેખા છેદિકા અને કેટલી વાર છેદે એક વાર તો કેટલા ઉકેલ હોય એક સમજાય છે હાલો હવે પેલું બે સરખાયું તો જ્યારે પેલું બે સરખાવો અને જવાબ સરખો આવે તો શું થાય તો c1 ના છેદમાં c2 જે એને ભેગું લઈ લેવાનું હાલો એને ભેગું લીધું તો જવાબ સરખો આવ્યો નહીં તો કેવી રેખા હોય સમાંતર બે સરખા ને એક અલગ તો કેવી રેખા સમાંતર અને સમાંતર રેખા ક્યાંય એકબીજાને છેદે નહીં તો છેદે નહીં તો ઉકેલ મળે નહીં હાલો ત્રીજું ત્રણે ત્રણ જો સરખા આવે એટલે કે એના a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 c1 ના છેદમાં c2 ત્રણે ત્રણનો જો જવાબ સરખો આવે તો ઉકેલ કેવા હોય અનંત અસંખ્ય ઉકેલ હોય કારણ કે એક જ રેખા છે ને ખબર પડે છે એક જ રેખા છે આને ખાલી નામ અલગ અલગ આપ્યા છે એટલે ઉકેલ કેવા હોય અનંત ઉકેલ અને એને રેખા કેવી કહેવાય સંપાતી એકબીજા ઉપર સંપાત થયેલી રેખા કહેવાય હવે જોઈએ આ આલેખની રીતની ત્રણે ત્રણ અલગ અલગ શક્યતાઓ છે એ જોઈ લીધી હવે આપણે જોઈ બેઝિક રીતની જે આદેશની રીત લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત હવે જે બેઝિક રીત છે કે જે ગણતરી કરીને તમારે ઉકેલ મેળવવાના છે તો એના માટેની આપણે કેટલી રીત છે ત્રણ કઈ કઈ તો કે આદેશની રીત લોપની રીત અને ચોકડી ગુણાકારની જેમાં મિત્રો સૌથી સહેલી રીત લોપની રીત છે આદેશની રીતમાં ક્યારેક દાખલા સહેલા પડશે ક્યારેક અમુક અઘરા દાખલા આવી જાય અને ચોકડી ગુણાકારની રીત આ બંને કરતાં થોડીક અઘરી છે વધારે કાંઈ અઘરી નથી એટલે ગભરાઈ જવાનું નથી હાલો જો આદેશની રીતમાં હું બે સમીકરણ લખું છું જેમાં પહેલું સમીકરણ એક્સ વત્તા વાય બરાબર 16 અને એક્સ ઓછા વાય બરાબર 4 હાલો આ સમીકરણ એક સમીકરણ બે કોઈ પણ રીત તમારે કરવી હોય સમીકરણ કેટલા આપેલા હશે દાખલામાં બે હવે આદેશની રીત એટલે શું તો કે જે તમને બે ચલ આપેલા છે બે ચલમાંથી કોઈ પણ એક ચલને કરતા બનાવવાનું શું બનાવવાનું કરતા હાલો પેલું સમીકરણ છે ને એમાંથી હું એક્સને કરતા બનાવું કોને કરતા બનાવું એક્સને જોજો મિત્રો એક્સને કરતા બનાવું તો વાય નડે છે તો વાય ઓલી બાજુ મોકલી દો તો ઓલી બાજુ જાય તો 16 હતા અને વાય આવ્યા કેવા થઈ જાય માઇનસ આ સમીકરણ નંબર 3 હવે આવું થાય છે આની કિંમત તમારે આ બેમાં મૂકી દેવાની કેમાં મૂકવાની બીજામાં હાલો એક્સ બરાબર 16 ઓછા વાય આમાં આમાં નહીં મૂકવાની સમજાણું બીજા સમીકરણમાં મૂકવાની હાલો એક્સની જગ્યાએ હું શું લખીશ લખી જ નાખવાની સમીકરણ 3ની કિંમત 2માં મૂકતા હાલો આવું લખી નાખ્યું એક્સની જગ્યાએ લખવાનું 16 માઇનસ વાય વાય એમણમ એટલે એમણમ બરાબર 4 હાલો 16 એમણમ માઇનસ વાય માઇનસ વાય માઇનસ 2y બરાબર 4 માઇનસ 2y છે ઓલી બાજુ જાય તો પ્લસ 2y અને આ પ્લસ 4 છે આ બાજુ હવે તો માઇનસ એટલે 16 માઇનસ 4 અને માઇનસ ઓલી બાજુ જાય એટલે પ્લસ 16 માંથી 4 જાય તો 12 બરાબર 2y બે ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં તો શું થાય y બરાબર 12 ના છેદમાં 2
બે છક બાર એટલે વાય બરાબર છ. આ એક ઉકેલ મળ્યો, વાયની કિંમત મળી. હવે આપણે એક્સની કિંમત જોતી હોય તો આ સમીકરણમાં મૂકી દેવાની, એટલે એક્સ બરાબર સોળ એમણમ માઇનસ વાયની જગ્યાએ કેટલા મૂકું, છ. સોળમાંથી છ જાય તો દસ. આ એક્સની કિંમત દસ અને વાયની કિંમત છ, ઉકેલ મળી ગયો. સમજાણું, આવી રીતે લખવું હોય તો લખી નાખવાનું, એક્સ વાય બરાબર દસ અને છ. હવે લોપની રીતથી દાખલો કઈ રીતે ઉકેલાશે, તો જો આ જ સમીકરણને ઉકેલી તો એક્સ વત્તા વાય બરાબર સોળ અને એક્સ ઓછા વાય બરાબર ચાર. હાલો આવી રીતે લખી નાખવાનું, અહીંયા પ્લસ. હવે જો અહીંયા બે જગ્યાએ વાય છે તો આનું કંઈ નહીં કરવાનું, ટૂંકમાં ચલ સમાન હોય, ચલના સહગુણક કેવા હોવા જોઈએ, સમાન, તો આપણે સમીકરણમાં કાંઈ હરી નહીં કરવાની. જો સહગુણક સમાન ન હોય તો સમાન કરવાના, એવો એક દાખલો જોશી. હાલો અહીંયા ઉડાડી દઉં છું, કારણ કે અહીંયા પ્લસ વાયમાં વાય જાય તો ઝીરો. આ એક્સ વત્તા એક્સ કેટલા, એક્સ ટુ એક્સ, સોળ ને ચાર વીસ, એક્સ બરાબર વીસના છેદમાં બે, દસ દુ વીસ, એક્સ બરાબર દસ. જ્યાં મળી ગયા ડાયરેક્ટ, જ્યાં આમાં રીત વધી ગઈ હતી, એમાં ડાયરેક્ટ એક્સની કિંમત મળી ગઈ. હવે શું કરવાનું, તો કે આ બે સમીકરણ છે એમાં ગમે એમાં મૂકી દો. તો આ એક્સ વત્તા વાય બરાબર સોળ, આમાં એક્સની જગ્યાએ હું દસ મૂકું, વત્તા વાય બરાબર સોળ, દસ પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઇનસ, વાય બરાબર સોળ માઇનસ દસ, વાય બરાબર છ. મળી ગયા ને, એક્સ દસ અને વાય છ. પણ આ તો સહેલો દાખલો હતો, એટલે હવે જોઈએ જી આના ઉપરથી બીજું એક ઉદાહરણ જોઈએ. હવે મિત્રો, બીજા બે સમીકરણ છે. મેં શું કીધું કે બે જે ચલ હોય, એક્સ અને વાય, બે ચલમાંથી કોઈ પણ એક ચલના સહગુણક સમાન હોવા જોઈએ. આગળ તો જો કે એક્સ અને વાય બેના સહગુણક સમાન હતા, આમાં જો એક્સનો સહગુણક ત્રણ છે તો અહીંયા વળી બે છે, નો હાલે, બે સહગુણક કેવા હોવા જોઈએ, સમાન. અહીંયા વાયનો સહગુણક ચાર છે ને અહીંયા કેવા છે, બે. કાં તમારે એક્સના સહગુણક સમાન કરવાના અને કાં તમારે વાયના સહગુણક સમાન કરવાના, કઈ રીતે કરવાના, હાલો જુઓ. અહીંયા વાયનો સહગુણક કેટલા છે, ચાર. અહીંયા વાયનો સહગુણક કેટલા છે, તો કે બે. તો બેને હું કેટલા વડે ગુણું તો ચાર થાય, બે વડે. તો આખા સમીકરણને તમારે બે વડે ગુણી દેવાનું, ખબર પડે. એટલે જો અહીંયા વાયનો સહગુણક ચાર થઈ ગયો ને બે વાય હતા એના સહગુણક ચાર થઈ ગયા, બસ એ જ કરવાનું છે. હાલો ગુણો, તો લખવું પડે પહેલાં તો સમીકરણ બેને બે વડે ગુણતા અને બંને બાજુ ગુણવાનું. હાલો, બે દુ ચાર એક્સ માઇનસ બે દુ ચાર વાય બરાબર બે દુ ચાર, આ સમીકરણ ત્રણ. આ સમીકરણ એક અને સમીકરણ ત્રણ એમાં જો એક્સના સહગુણક સમાન નથી, પરંતુ વાયના સહગુણક તો સમાન છે, છે કે નહીં. હવે જો શું કરવાનું, તો સમીકરણ એક અને ત્રણનો સરવાળો કરતા, હાલો જો સરવાળો કઈ રીતે થાય, તો કે ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર દસ. જો યાદ રાખજો, હવે અહીંયા ક્યારેક સરવાળો કરવાનું થશે, ક્યારેક બાદબાકી કરવાનું થશે. જો મિત્રો નિશાની જુદી જુદી હોય, નિશાની કેવી હોય, જુદી જુદી, તો શું કરવાનું, સરવાળો. જો સરખી નિશાની હોય, અહીંયા બે જગ્યાએ માઇનસ હોત તો શું કરવાનું થાય, બાદબાકી. સમજાય છે, જુદી જુદી નિશાની તો સરવાળો, અહીંયા લખી નાખાય શોર્ટમાં, જુદી નિશાની તો શું કરવાનો, સરવાળો. આમાં યાદ રાખવા માટે છે. પછી સરખી નિશાની હોય તો શું કરવાની, બાદબાકી. હાલો જો આ સમીકરણ એક લખો, હવે સમીકરણ ત્રણ, ચાર એક્સ ઓછા ચાર વાય બરાબર ચાર. હાલો સરવાળો કરો તો ચાર ને ત્રણ સાત એક્સ, અહીંયા ચાર વાયમાંથી ચાર વાય જાય તો ઉડી જાય, બરાબર દસ ને ચાર ચૌદ. તો એક્સ બરાબર ચૌદ, સાત એક્સ હતા ને, સાત ગુણાકારમાં જાય, બરાબરની ઓલી સાઈડ જાય તો ભાગાકારમાં, એટલે સાત દુ ચૌદ, એટલે એક્સ બરાબર આવે બે. હવે એક્સ બરાબર બેની કિંમત મળી જાય, એટલે આ બે સમીકરણમાંથી તમારે ગમે એમાં મૂકી દેવાની. હાલો એક્સ બરાબર બે ને સમીકરણ એકમાં મૂકતા, હાલો સમીકરણ એકમાં મૂકો તો ત્રણ કાઉસમાં બે વત્તા ચાર વાય બરાબર દસ, ત્રણ દુ છ વત્તા ચાર વાય બરાબર દસ, છ પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઇનસ, એટલે દસ માઇનસ છ, દસમાં છ જાય તો ચાર,
એટલે 4y બરાબર 4 અને y બરાબર 4 ના છેદ માં 4 4 4 ઉડી જાય y બરાબર 1 ઉકેલ મળી ગયો 2 અને 1 હવે આને આદેશ ની રીતે તમે ટ્રાય કરજો અઘરો પડશે હવે જોઈએ ચોકડી ગુણાકાર ની રીત જો ચોકડી ગુણાકારની રીત છે બે સમીકરણ છે મિત્રો આમાં એક યાદ રાખજો જે c1 અને c2 એટલે કે જે અચળ પદ છે એ બરાબરની હંમેશા આ બાજુ બોલાવી લેવાના ડાબી બાજુ જ રાખવાના ક્યારેય જમણી બાજુ રાખવાના નહીં જો હોય તોય આ બાજુ બોલાવી લેવાના સમજાણું હાલો હવે રીત કઈ રીતની છે તો કે પહેલા તમારે x લખવાનો પછી y લખવાનો અને પછી 1 લખવાનો અત્યારે ખાલી છૂટું છૂટું લખો જો હાલો આવી રીતે લખીને એકુ પછી x છે તો x વાળા પદને ઢાંકી દેવાનું પછી શું કરવાનું તો કે y વાળા પદના સહગુણક જોવાના આનો સહગુણક 1 આનો 2 તો 1 અને 2 લખી નાખો પછી અચળ પદ તો કે -5 અને -8 હાલો લખી નાખો હવે આવ્યું y તો y ને ઢાંકી દો y પછી શું છે તો કે અચળ પદ હાલો લખી નાખો અચળ પદ ટૂંકમાં અહીંયા હોય અહીંયા બેઠું લખી નાખવાનું પછી શું આવે તો કે x વાળું પદ એટલે કે 2 અને 3 ખાલી સહગુણક જ લખવાના x અને y ભેગે ભેગા લખવાના નથી હાલો હવે આવ્યું અચળ પદ તો અચળ પદને ઢાંકી દો પછી શું આવે તો કે 2 અને 3 આ 2 અને 3 છે એ વળી પાછું અહીંયા લખી નાખવાનું એના પછી આવે 1 અને 2 તો 1 અને 2 અહીંયા લખી નાખવાનું સમજાણું હવે જે નામ છે ચોકડી ગુણાકારની રીત તો આમાં ચોકડી કરવાની હાલો ચોકડી થઈ ગઈ હવે શરૂઆત અહીંથી કરવાની 1 થી અહીંયા 5 થી અહીંયા 2 થી કઈ રીતે હાલો જો x ના છેદમાં 8 એકા 8 કેવા માઈનસ પછી 2 થી 2 પંચા 10 કેવા માઈનસ 2 લખાઈ જાય એટલે વચ્ચે વજી એક વધારાનું માઈનસ કરી જ નાખવાનું જોજો પાછું અહીંથી શરૂઆત કરવાની આ બેનો જ વારો લેવાનો પહેલા ઉપરથી એનો ગુણાકાર અહીંયા છે ને 8 એકા 8 કેવા માઈનસ વચ્ચે માઈનસ પછી 2 નો વારો 2 5 10 કેવા માઈનસ હાલો આમાં લખાવો તો તો y ના છેદમાં ક્યાંથી શરૂઆત કરવાની 5 થી 5 તેરી 15 કેવા માઈનસ વચ્ચે નિશાની કેવી રાખવાની માઈનસ પછી કોનો વારો 8 નો 8 2 16 કેવા માઈનસ કારણ કે 8 માઈનસ છે હાલો આ લખી નાખું આવી રીતે હાલો હવે આવ્યો અચળ પદનો વારો તો 1 ના છેદમાં 2 નો વારો 2 2 4 વચ્ચે માઈનસ 3 એકા 3 હાલો આટલું થઈ જાય પછી હવે સાવ સહેલું છે હાલો હવે લખવાનું કઈ રીતે જુઓ x ના છેદમાં માઈનસ 8 માઈનસ માઈનસ પ્લસ એટલે માઈનસ 8 વત્તા 10 થાય આવું આને તમારે આની સાથે સરખાવાનું ફરીથી x વાળું જે આખું પદ આટલું મળ્યું એને કોની સાથે સરખાવવાનું આ અચળ વાળું છે એની સાથે હાલો સરખાવો તો બરાબર 1 ના છેદમાં 4 માંથી 3 જાય તો 1 એટલે 1 ના છેદમાં 1 હું ખાલી 1 જ લખું છું સમજાણું હાલો 10 માંથી 8 જાય તો 2 બરાબર 1 2 છેદમાં જે ઓલી બાજુ જાય તો અંશમાં એટલે 2 એકા 2 જવાબ આવ્યો 2 છે ને સહેલું જે આ રીતે હવે જો અહીંયા 10 માંથી 8 જાય એટલે 2 મોટા પદની નિશાની લખી એ અંશમાં ગયા એટલે 2 થયા હવે તમારે આ અને આ સરખાવો તો હાલે એટલે કે y વાળું અને અચળ પદ સરખાવો તો હાલે અને x ની કિંમત તમે આમાં મૂકી દો તો હાલે આપણે આમાં મૂકી દઈએ સહેલું પડશે હાલો જો 2 કૌંસમાં x ની જગ્યાએ શું મૂકવાનું 2 વત્તા y માઈનસ 5 માઈનસ 5 ઓલી બાજુ જાય તો પ્લસ 5 ત્યારે કરી નાખાય ને હાલો 2 2 4 વત્તા y બરાબર 5 4 પ્લસ છે ઓલી બાજુ જાય તો માઇનસ 5 ઓછા 4 5 માં 4 જાય તો 1 આ આપણો જવાબ સમજાણું એટલે ઉકેલ મળ્યો 2 અને 1 પણ તમારે લોચા ક્યાં થશે અહીંયા ગુણાકાર અહીંથી પહેલાં આનો પછી આમ અહીંથી આમ પછી આમ વચ્ચે નિશાની કેવી માઇનસની અને ગુણાકાર કરતી વખતે નિશાની ચકાસવાની અહીં માઇનસ હોય ને માઇનસ આવવા જોઈએ પ્લસ હોય ને પ્લસ આવવા જોઈએ ક્યાંય જો નિશાની બદલાઈ ગઈ તો જવાબ તમારો ખોટો પડી શકે સમજાય છે વ્યવસ્થિત આપણે આલેખની રીતમાં 3 શક્યતાઓ જોઈ કે ક્યારે રેખા છેદિકા હોય ક્યારે સંપાતી હોય ક્યારે સમાંતર હોય પછી જે બેઝિક રીત છે એટલે કે આલેખની રીત લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત એ ત્રણે ત્રણમાં ઉદાહરણ સહિત વ્યવસ્થિત જોઈ લીધું છે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું સ્વાધ્યાય 3.1
तो मळीए नेक्स्ट विडियो में। तो विडियो ने लाइक करो और तमारा मित्रों साथे शेर करो।